अंदर आप सजीवों जो आंतर संबंधों से आंतर संबंधों की बात करिए। आपे अगाउ जोयुं के सजीवनी कोई एक ज जाति एक निवास स्थान में स्वतंत्र रीते रही सकती नहीं। सजीवनी आसपास जोवा मळती जे बीजी जातिओ छे एनी जरूर पड़े छे, अने ज्यारे एक ज निवास स्थान में अनेक जातिओ साथे मळीने रहती होय त्यारे એમની વચ્ચે વિવિધ પ્રકારના સંબંધો ઊભા થાય છે, અને આ જે વિવિધ પ્રકારના સંબંધો ઊભા થાય છે એ સંબંધોને આંતરજાતીય હરીફાઈ એ જાતિઓને આંતરજાતીય એ સંબંધોને આંતરજાતીય સંબંધો તરીકે ઓળખવામાં આવી। આજે આપણે એક બીજા સંબંધની આંતરજાતીય બીજા સંબંધની વાત કરશું। પેલા આપણે પરભક્ષણની વાત કરી, હવે આજે આપણે સ્પર્ધા કે કોમ્પિટિશન છે એની વાત કરશું કે એક જ નિવાસ સ્થાનમાં રહેતા જે સજીવો છે એ સજીવો વચ્ચે સ્પર્ધા થાય છે, એ સજીવો વચ્ચે કોમ્પિટિશન છે, એ સજીવો વચ્ચે કોમ્પિટિશન થાય છે। તો શેની સ્પર્ધા થાય? પાણી માટે સ્પર્ધા થાય, ખોરાક માટે સ્પર્ધા થાય, નિવાસ સ્થાન માટે સ્પર્ધા થાય। તો સ્પર્ધાનો જે આ મુદ્દો છે એની આપણે વિસ્તૃત રીતે ચર્ચા છે આ પ્રકરણની અંદર કરવાની છે। ડાર્વિને જ્યારે પોતાનું પોતાનો અભ્યાસ કરતા હતા અને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો એમાં એને બે મુદ્દાઓનો સમાવેશ કર્યો, એક અસ્તિત્વ માટેના જીવન સંઘર્ષનો અને બીજો યોગ્યતમની ચિરંજીવિતાનો। અસ્તિત્વ માટેનું જીવન સંઘર્ષ એટલે શું? કે કોઈપણ સજીવે અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો નિવાસ સ્થાનમાંથી એને પાણી મેળવવું પડે, એને ખોરાક મેળવવો પડે, અને એને રહેઠાણ છે એ રહેઠાણ મેળવવું પડે, તો જ એનું અસ્તિત્વ છે એ ટકી શકે। અને આ ખોરાક પાણી અને રહેઠાણ મેળવવા માટે થઈ અને એને સંઘર્ષ કરવો પડે, જેને ડાર્વિને નામ આપ્યું સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, એટલે કે અસ્તિત્વ માટેનું જીવન સંઘર્ષ। હવે આ જ્યારે સંઘર્ષ ઉભો થાય ત્યારે નબળા દુબળા જે પ્રાણીઓ છે, ઓછી શક્તિ ધરાવતા નબળા લક્ષણો ધરાવતા પ્રાણીઓ છે એ મૃત્યુ પામે, અને સારા લક્ષણો ધરાવતા પ્રાણીઓ છે એ જીવંત રહે। તો સારા લક્ષણો ધરાવતા જે પ્રાણીઓ બચ્યા જેને પોતાની જરૂરિયાતને પૂરી કરી લીધી એ જ જીવિત રહ્યા છે સજીવ, એને યોગ્યતમની ચિરંજીવિતા કીધી, કે યોગ્યમાં પણ ઉત્તમ છે અને ચિરંજીવી છે। ચિરંજીવી છે એટલે કે લાંબુ જીવે છે। તો આ બેની જ્યારે એને વાત કરી ત્યારે એને જોયું કે આંતરજાતીય હરીફાઈ છે એ એક શક્તિશાળી બળ છે, કે પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે જ્યારે એને ડાર્વિને વાત કરી ત્યારે એને એવું નક્કી કર્યું કે કાર્બનિક ઉદ્વિકાસની અંદર આંતરજાતીય હરીફાઈ છે, એક જાતિ અને બીજી જાતિ વચ્ચેની જે હરીફાઈ છે એ એક શક્તિશાળી બળ છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે કે હરીફાઈ કે સ્પર્ધા છે એ નજીકની જે જાતિ છે, સંબંધિત જાતિઓ છે, એકબીજા સાથે સંબંધ ધરાવતી જાતિઓ માટે જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ થાય છે, એટલે હરીફાઈ છે એ મર્યાદિત રહે છે, એક જ સરખા સ્ત્રોત માટે એ સ્પર્ધા છે એ કરી શકે છે, કે નજીકની જાતિના જે સજીવો છે, માનો કે એક જ નિવાસ સ્થાનના નજીકના સંબંધો ધરાવતી જે જાતિઓ રહે છે તો એ બે જાતિ વચ્ચે સ્પર્ધા થાય એવું સામાન્ય રીતે માનવામાં આવતું હતું। પણ આપણી માન્યતા છે એ ખોટી પડી, એટલે કે નજીકની જાતિઓ વડે જ સ્પર્ધાઓ થાય એ વાત છે એ હંમેશા સાચી નથી। દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં છે
સ્થળાંતર કરી અને ફ્લેમિંગો નામના પક્ષીઓ છે આવતા હોય રહ્યા છે. ફ્લેમિંગો કે જેને આપણે ગુજરાતીમાં સુખાબ કહીએ એ પ્રાણીઓ છે આવતા હોય અને એ ત્યાં અને એ છીછરા તળાવોની અંદર રહેતા હોય. તો એ તળાવની અંદર રહેલી જે માછલીઓ છે એ માછલીઓનો ખોરાક ઝૂપ્લેન્ટોન છે, પ્રાણી પ્લવક છે. અને આ ફ્લેમિંગો છે એ ફ્લેમિંગોનો ખોરાક પણ ઝૂપ્લેન્ટોન છે, પ્રાણી પ્લવકો છે. એટલે સ્થાનિક જે માછલીઓ છે, માછલીની જાતિ અને જે સુરખાબની જાતિ છે, ફ્લેમિંગોની જાતિ છે, એના માટે ખોરાક એમની વચ્ચે ખોરાક માટે એક સ્પર્ધા છે. એ સ્પર્ધા ઊભી થાય અને એના માટે એક સ્પર્ધા છે, એ સ્પર્ધા ઊભી થાય. આ જે છે એ દખલગીરની સ્પર્ધા છે કે જ્યારે માછલીઓ ખોરાક રહેતી હોય ત્યારે સુરખાબ કે ફ્લેમિંગો એમાં દખલ કરે અને જ્યારે સુરખાબ કે ફ્લેમિંગો છે એ ખોરાક લેતા હોય ત્યારે માછલીઓ છે એની અંદર દખલ કરે, એને અટકાવે. સુરખાબ માછલીને ખોરાક ખાવા માટે અટકાવે અને માછલી છે સુરખાબને ખોરાક ખાવા માટે થઈ અને અટકાવે. એટલે એકબીજાના ખોરાક ગ્રહણની અંદર એ દખલગીરી કરે. તો એ દખલગીરીની સ્પર્ધામાં એક જાતિની ખોરાક લેવાની જે કાર્યદક્ષા છે, દક્ષતા છે, એ બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે. માનો કે સુરખાબ છે એની કાર્યદક્ષતા, માનો કે સુરખાબ છે ફ્લેમિંગો છે એની ખોરાક લેવાની જે એફિશિયન્સી છે, જે કાર્યદક્ષતા છે એ વધારે છે. પણ માછલીઓ એમાં સતત દખલ કરે છે, માછલીઓ છે એમાં સતત અવરોધ ઉભા કરે છે. તો સુરખાબની ખોરાક લેવાની જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતા ઘટી શકે. પછી ભલે ને એ જગ્યાએ ખોરાક છે પુષ્કળ પ્રમાણમાં વિપુલ માત્રાની અંદર ઉપલબ્ધ હોય. એટલે સ્પર્ધાને એક એવી પ્રક્રિયા રૂપે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. સ્પર્ધાને આપણે એવી રીતે વ્યાખ્યાયિત કરીએ કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીને પરિણામે નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જો એ યોગ્યતા છે એ યોગ્યતા ઘટે છે, જે એફિશિયન્સી છે, જે કાર્યદક્ષતા છે એ કાર્યદક્ષતા ઘટે છે. કે એક બે જુદી જુદી જ્યારે છતી હોય અને એમની વચ્ચે જ્યારે ખોરાક માટેની સ્પર્ધા થતી હોય ત્યારે એક જાતિ છે એ ખોરાક લેવામાં એક જાતિ છે એ ખોરાક લેવામાં દખલરૂપ થાય. એટલે બીજી જાતિની ખોરાક લેવાની જે યોગ્યતા છે, જે કાર્યદક્ષતા છે, એ કાર્યદક્ષતા એ ઘટી જાય છે. ઘણી વખત આપણે શેરીની અંદર જોતા હોય કે શેરીની અંદર આપણે રોટલી કે કંઈ ખાવાનું મૂકીએ ત્યારે ગાય પણ આવે અને કૂતરું પણ આવે. રોટલી છે, રોટલો છે, એ બંનેનો ખોરાક છે, કૂતરાનો પણ ખોરાક છે, ગાયનો પણ ખોરાક છે. હવે આપણે શેરીમાં મૂકીએ એટલે એક બાજુથી ગાય આવે, બીજી બાજુથી કૂતરો આવે. એ ખોરાક ખાવા માટેની ગાય અને કૂતરા વચ્ચેની સ્પર્ધા છે. એ સ્પર્ધામાં પેલા ગાય છે એ આગળ વધશે, પણ કૂતરાની જે આક્રમકતા છે, કૂતરો જે ભસીને એની નજીક જઈને એને કરડવાની કોશિશ કરીને કે ગાયને દૂર ભગાડે છે, એને પરિણામે ગાય છે એ કૂતરાની દખલગીરીને કારણે એ ખોરાક ગ્રહણ નથી કરી શકતી અને ગાય છે ત્યાંથી હટી જાય છે. તો અહીંયા દખલગીરીને પરિણામે જ્યારે એક જ નિવાસ સ્થાનની અંદર એક જ ખોરાક માટે બે જાતિ વચ્ચે સ્પર્ધા થાય અને એમાં એક જાતિ છે બીજી જાતિની ખોરાક લે તો અટકાવે, ત્યારે બીજી જાતિ છે એની કાર્યદક્ષતા છે એ વધી જાય. પછી ભલે એ નિવાસ સ્થાનની અંદર ખોરાકના સ્ત્રોત છે એ અનેક ગણા, ખોરાકના સ્ત્રોત છે એ પુષ્કળ પ્રમાણમાં હોય, પ્રયોગશાળામાં અને પ્રયોગો કરવામાં આવ્યું અને એની જે સરખામણી છે એનું સરળતાથી નિર્દેશન છે એ કરાવવામાં આવ્યું. બોસ અને બોસ નામના વૈજ્ઞાનિક અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિ જોઈએ જ્યારે આ
આ પ્રયોગો કર્યા ત્યારે એને જોયું કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય, ખોરાક મર્યાદિત હોય, પાણી મર્યાદિત હોય ત્યારે સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છે એ બીજી જાતિઓને દૂર કરી દીધી છે. જો નિવાસસ્થાનની અંદર અમર્યાદિત પ્રમાણની અંદર પાણી હોય, અમર્યાદિત પ્રમાણમાં ખોરાક હોય તો કઈ વાંધો નથી આવતો, કોઈ પણ જાતિ છે એ નાશ નથી પામતી. પણ જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય અને બે જાતિ વચ્ચે સ્પર્ધા હોય ત્યારે જે જાતિ બેસ્ટ હોય, ઉત્તમ હોય એ ખોરાક મેળવી લે અને બીજી જાતિ પૂરતો ખોરાક પ્રાપ્ત ન કરી શકે અને ધીમે ધીમે એ જાતિ છે એ નિવાસસ્થાનમાંથી દૂર થઈ જાય, એ નિવાસસ્થાનમાંથી વિલુપ્ત થઈ જાય, એ નિવાસસ્થાનમાંથી એ અદ્રશ્ય છે એ અદ્રશ્ય થઈ જાય. કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓ છે એને દૂર કરી દે છે. પરંતુ કુદરતની અંદર આ પ્રકારના પુરાવા છે એ હંમેશા નિર્ણાયક છે, એ નિર્ણાયક નથી હોતા. કેટલાક કિસ્સાઓમાં સ્વીકાર્ય પરિસ્થિતિ જન્ય સાયોગિક પુરાવાઓ આપણને મળે છે. દાખલા તરીકે ગેલોપેગસ બરફના ટાપુમાં છે એમ્બિંગડન કાચબો છે એ જોવા મળી છે. હવે ત્યાં બકરીઓ છે એને બહારથી લાવવામાં આવી અને બકરીઓને બહારથી લાવવામાં આવી તો એક જ દસકાની અંદર, 10 વર્ષની અંદર ત્યાંથી કાચબાની જાતિ છે એ વિલુપ્ત થઈ ગઈ. કેમ કે કાચબો છે એ પણ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ થયો અને બકરીઓ છે એ પણ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે બકરીઓની ઘાસ ખાવાની ક્ષમતા છે, ચરણ દક્ષતા છે, એટલે કે ઘાસ ખાવાની એની જે ક્ષમતા છે, જે ઝડપ છે અને જે કુશળતા છે એને કારણે બકરીઓ બધું ઘાસ ખાઈ જાય અને કાચબા માટે ઘાસ છે એ બાકી ન બચે. એને પરિણામે કાચબાને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળ્યો અને 10 જ વર્ષની અંદર કાચબાની જાતિ છે એ ટાપુ ઉપરથી લુપ્ત થઈ ગઈ કે વિલુપ્ત થઈ ગઈ. ઉત્તમ જાતિની પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો છે એ સ્પર્ધા મુક્તિ છે, સ્પર્ધા મોચન છે, કોમ્પિટિટિવ રિલીઝ છે. કે હરિપરૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબદ્ધ થઈ ગયું છે એ સ્પર્ધાત્મક જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી એનો વિતરણ વિસ્તાર છે એ ફેલાઈ જાય છે. કે જે ઉત્તમ જાતિ છે એ ઉત્તમ જાતિની હાજરીને પરિણામે એનાથી નિમ્ન કક્ષાની જે જાતિ છે એ નિમ્ન કક્ષાની જાતિને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો. પણ આપણે એક પ્રયોગ કરીએ કે કોઈ એક ક્ષેત્રની અંદર કે કોઈ એક વિસ્તારની અંદર આ સ્પર્ધાત્મક જાતિ છે એને એક ક્ષેત્રમાંથી આપણે દૂર કરી દઈએ તો એ ક્ષેત્રમાંથી એને દૂર કરવામાં આવે તો એનો વિતરણનો વિસ્તાર છે નાટકીય રીતે ડ્રામેટિકલી ફેલાઈ જાય છે. પેલા એ સ્પર્ધાત્મક જાતિ છે એ 10 જ કિલોમીટરની અંદર હતી, 10 સ્ક્વેર કિલોમીટરની અંદર એ હતી. હવે સ્પર્ધાત્મક જાતિને તમે 10 કિલોમીટરની બહાર મૂકી દીધી. જ્યારે સ્પર્ધાત્મક જાતિને તમે 10 કિલોમીટરની બહાર મૂકી દીધો છો ત્યારે એ જાતિ એટલી ઝડપથી નવા વિસ્તારની અંદર ફેલાઈ જાય છે કે નાટકીય રીતે એ ફેલાઈ જાય છે. ડ્રામેટિકલી શું થાય છે આપણને ખબર નથી પડતી, કેમ થાય છે એનું હજી આપણને ખ્યાલ નથી આવ્યો. પણ એક વિસ્તારમાંથી જો સ્પર્ધાત્મક જાતિને દૂર કરવામાં આવે તો એ સ્પર્ધાત્મક જાતિ છે એનાથી વધારે વિસ્તારની અંદર ફેલાઈ જાય છે. કાનેલના લાવણીયમય ક્ષેત્ર પ્રયોગો છે એને દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ ઉપર મોટા અને સ્પર્ધારૂપ જે બાર્નેકલ છે જેને બેલેનસ તરીકે ઓળખવામાં આવે એ જ્યાં ભરતી અને ઓટ આવતી હોય એ આંતર જુવાળીય ક્ષેત્રમાં એની પ્રભાવિતતા છે.
कानेल नाम ना वैज्ञानिक जे फील्ड पर प्रयोग कर्या जे फील्ड एक्सपेरिमेंट कर्या लेबोरेटरी नी अंदर नहीं पण स्थल पर जईने जे ने प्रयोग कर्या एमे ने शुं कह्युं के स्कॉटलैंड छे एना दरिया किनारे हती अने ओटना विस्तार नी अंदर बेलेनस नाम नुं एटले के जेनुं सामान्य नाम बारनेकल छे ए बारनेकल नो अभ्यास कर्यो तो एक क्षेत्र नी अंदर बारनेकल छे एनी प्रभावता हती अने एने नाना बारनेकल जे हता जेने चेथेमेलस तरीके ओळखवामां आवे ए नाना बारनेकल ने ए नाना बारनेकल ने एक क्षेत्रमांथी खसेडी दीधा जेनी प्रभावितता हती एने रेवा दीधा અને જેની પ્રભાવિતતા હતી એને ત્યાંથી એને ખસેડી દીધા. સામાન્ય રીતે માંસાહારીઓ કરતા તૃણાહારીઓ અને વનસ્પતિઓ છે એ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક છે કે માંસાહારી પ્રાણીઓ છે એના કરતા તૃણાહારી પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એ કોમ્પિટિશન દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક છે અસરકારક જણાય છે. બોસ નામના વૈજ્ઞાનિકે એક સ્પર્ધક નિષેધ નિયમ છે એ રજૂ કર્યો. બોસ નામના વૈજ્ઞાનિકે એક સ્પર્ધક નિષેધ નિયમ છે એ રજૂ કર્યો. એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી જે નજીકની સંબંધિત જાતિઓ છે એ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી, સહ અસ્તિત્વ ધરાવતી નથી અને છેલ્લે ઉતરતી જાતિ છે એને વિલુપ્ત કરી દેવામાં આવી છે. બોસનો આ સ્પર્ધક નિષેધ નિયમ છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ છે એ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી અને જે જાતિ ઉતરતી હશે નિમ્ન કક્ષાની હશે એ જાતિ છે એ વિલુપ્ત થઈ જશે. એટલે માનો કે પાણી માટેની બે જાતિઓ વચ્ચે સ્પર્ધા છે તો પાણી માટેની સ્પર્ધા ધરાવતી આ બે જાતિઓ છે એ અનંત સમય સુધી સાથે નહીં રહી શકે. જે જાતિ શક્તિશાળી હશે જે જાતિ ઉત્તમ હશે એ જાતિ પોતાની પાણીની જરૂરિયાતને લડાઈ કરીને મારામારી કરીને પૂરી કરી લેશે અને જે જાતિ નબળી હશે રૂબડી હશે બિચારી હશે એ સ્પર્ધામાં ટકી નહીં શકે, લાંબો સમય સુધી ટકી નહીં શકે. એક સમય એવો આવશે કે ઉત્તમ જાતિ જ બધું પાણી પી જશે અને જે નબળી જાતિ છે એના માટે પાણી છે એ બાકી નહીં બચે અને એને પરિણામે નબળી જાતિ છે એ નબળી જાતિનો નાશ થશે. તો આને બોસના નિયમ તરીકે અને બોસના સ્પર્ધક નિયમ તરીકે ઓળખવામાં આવે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી જે નજીકની સંબંધિત જાતિઓ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી, છેલ્લે તો સ્પર્ધા રૂપે ઉતરતી જાતિ છે એ વિલુપ્ત થઈ જશે કે ઉતરતી જાતિનો નાશ થઈ જશે કે એનો નાશ કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું પડે કે જ્યારે સ્ત્રોત છે એ મર્યાદિત હોય અન્યથા નહીં. જો પાણી મર્યાદિત હોય જો ખોરાક મર્યાદિત હોય તો જ આવું બને, પણ અનલિમિટેડ પાણી હોય અનલિમિટેડ ખોરાક હોય અનલિમિટેડ નિવાસ સ્થાન હોય રહેઠાણ તો આવું નહીં બને. તો આ બોસનો સ્પર્ધક નિષેધ નિયમ છે એ લાગુ નહીં પડે. સ્પર્ધા વિશેના વધુ વર્તમાન અભ્યાસે આની પૂર્ણ સર્વમાન્યતા છે એની સહાય કરતો નથી. એવો પ્રકૃતિમાં આંતરજાતીય સભ્ય થવાના નિયમને નકારતા નથી, પણ એવો એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાની જાતિઓ એવી ક્રિયાવિધિ આવી ક્રિયાવિધિઓ વિકસિત કરે છે. જો નિષેધ સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે
तो अभी एक क्रियाविधि स्रोत विभाजन छे बोसनो जे नियम छे बोसनो जे ऑब्जर्वेशन छे ये घणा वर्षो जूनो छे पण अत्यारनो जे अभ्यास छे वर्तमान जे अभ्यास छे ये अभी जे जनरलाइज मान्यताओ छे के सर्व मान्यताओ छे इने कई 100% पूरेपूरो स्वीकार तो नहीं ये आंतरजातीय स्पर्धा थवाना आंतरजातीय स्पर्धा नो जे पायानो नियम छे એને નકારતા નથી કે આવો કોઈ નિયમ છે જ નહીં આવો નિયમ લાગુ જ ન પડે એવી વાત એ નથી કરતા પણ એ બાબત તરફ અત્યારનો અભ્યાસ છે એ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવા વાળી જાતિઓ છે એની અંદર એવી કેટલીક ક્રિયાવિધિઓ વિકસિત થાય છે અને એ જે ક્રિયાવિધિઓ વિકસિત થાય છે એ સહ અસ્તિત્વને સહજીવનને પ્રોત્સાહન આપે છે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો એવો ખોરાક માટે અલગ અલગ સમયે અથવા અલગ અલગ ચારણ કૌશલ્યો કરી અને સ્પર્ધાથી બચી શકે માનો કે બે જાતિઓ વચ્ચે પાણી માટેની સ્પર્ધા છે અને એ જે પાણીનો સ્ત્રોત છે એ પાણીના સ્ત્રોતમાં ધીમે ધીમે જમીનમાંથી પાણી આવે છે અને એ જગ્યાએ પાણી છે એ ભરાય છે હવે માનો કે એક જાતિ છે એ સવારે પાણી પીવા જાય અને પોતાનું પાણી છે એ પી લે એટલે પાણી ખલાસ કરી દીધું પછી એ જાતિ ત્યાંથી વહી ગઈ હવે જમીનમાંથી ધીમે ધીમે પાણી આવે છે એટલે ફરી પાછો એ ખાડો કે ખાબોચિયું છે કે નાનકડું તળાવ છે એ બપોર સુધીમાં કે સાંજ સુધીમાં કે 4-5 વાગ્યા સુધીમાં એ પાણીથી ભરાઈ જશે હવે બીજી જાતિ છે એ બપોરે 4-5 વાગે ત્યાં પાણી પીવા માટે આવે તો ફરી પાછું એને ત્યાંથી પાણી મળશે પણ જો બંને જાતિ એક જ સમયે ત્યાં સાથે થઈ જશે માનો કે સવારના સમયે બંને સાથે થઈ ગઈ સાંજના સમયે બંને ત્યાં પાણી પીવા માટે સાથે થઈ ગઈ તો એમની વચ્ચે સ્પર્ધા થશે એમની વચ્ચે લડાઈ થશે એમની વચ્ચે ઝઘડા થશે એમની વચ્ચે મારામારી થશે અને એમાં જે નબળી જાતિ છે એ હારી જશે અને જે સારી જાતિ હશે એ પાણી પી અને નબળી જાતિને ઈજાગ્રસ્ત કરી અને ત્યાંથી નીકળી જશે એટલે કેવા એ માગે છે વર્તમાન અભ્યાસ કેવા એ માગે છે કે જ્યારે આવી સ્પર્ધાઓ થતી હોય છે ત્યારે પ્રાણીઓની અંદર છે એક નવી ક્રિયાવિધિ છે વિકસિત થતી હોય છે જેને એ ક્રિયાવિધિને સ્ત્રોત વિભાજન તરીકે ઓળખવામાં આવે એ ક્રિયાવિધિને સ્ત્રોત વિભાજન તરીકે ઓળખવામાં આવે આપણે એમના ઉદાહરણ લીધું એમ કે જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો એવો ખોરાક માટે અલગ અલગ સમય છે એ ઉભો કરે અથવા અલગ ચારણ કૌશલ્યો છે એને પસંદ કરી અને સ્પર્ધાથી બચી શકે આપણે પાણીની વાત કરી એવી જ વાત ખોરાક માટે પણ થઈ શકે પ્રાણીઓ છે એ ખોરાક ચરતા હોય તો ખોરાક ચરવાની જે એની પેટર્ન છે એને ચારણ કૌશલ્ય તરીકે ઘાસ ખાવાની એની જે પેટર્ન છે એને ચારણ કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે એટલે તરીકે એક જાતિ છે એક હરણની જાતિ છે એક સસલાની જાતિ બંને ઘાસ ઉપર નિર્ભર છે અને ઘાસ છે એ ત્યાં મર્યાદિત પ્રમાણની અંદર ઘાસ છે સ્પર્ધા હંમેશા તો જ થાય કે જે સ્ત્રોત છે મર્યાદિત પાણી મર્યાદિત હોય ખોરાક મર્યાદિત હોય રહેઠાણ મર્યાદિત હોય તો જ કોમ્પિટિશન ઊભી થાય બાકી અમર્યાદિત ખોરાક હોય અમર્યાદિત પાણી હોય અમર્યાદિત રહેઠાણ હોય તો પછી સ્પર્ધાનો કોઈ સવાલ જ નથી આવતો કેમ કે બધાને મળી જ રહેવાનું એમાં સ્પર્ધા કરવાની જરૂર શું એટલે એક વિસ્તારની અંદર ખોરાક કે ઘાસ છે મર્યાદિત છે ત્યાં હરણ અને તસલા એ બંને રહે છે
હવે બંને પોતાની ખાવાની પદ્ધતિ છે, ખાવાની પદ્ધતિ, ચરવાની પદ્ધતિ છે, ચરણ કૌશલ્ય છે, એને જો બદલી નાખે તો બંનેનું અસ્તિત્વ છે એ ટકી જાય. હરણ જયારે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે એ ઘાસનો ખાલી ઉપર ઉપરનો ભાગ છે એ જ લે, આખે આખું ઘાસ છે એનો ખાઈ જાય, ખાલી ઘાસનો ઉપર ઉપરનો ટોચનો જે થોડો થોડો ભાગ છે, અડધો અડધો ભાગ છે એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે શું થાય, બાકીનું અડધું ઘાસ છે વધે નીચે. અને સસલું જયારે ખોરાક લેવા માટે આવે ત્યારે નીચેનું ઘાસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે, તો બંનેની ખોરાકની જરૂરિયાત છે પૂરી થઈ ગઈ. પેલા આપણે જોયું કે બે જાતિ છે, તો એક જાતિ બપોરે પાણી પીવા આવે અને બીજી જાતિ છે એ સાંજે પાણી પીવા આવે, તો બંનેની વચ્ચે છે કોઈ પણ જાતની સ્પર્ધા ન રહી અને બંને જીવી શકે. એ જ રીતના હરણ છે એ ઉપર ઉપરનું ઘાસ ખાય તો સસલા માટે પણ ઘાસ બચે, એને સસલું છે એ નીચેનું ઘાસ ખાય તો સસલાનું અસ્તિત્વ છે એ સસલાનું અસ્તિત્વ પણ બચે. તો તે શું કર્યું એને ત્યાં, એને સ્ત્રોતનું વિભાજન કર્યું. સ્ત્રોત એક જ હતો, સોર્સ એક જ હતો, પણ એક જ જે સોર્સ છે, એક જ જે સ્ત્રોત છે એનું એને સમયની દ્રષ્ટિએ અને ચારણ કૌશલ્યની દૃષ્ટિએ અલગીકરણ કર્યું, વિભાજન કર્યું, સ્ત્રોતનું વિભાજન કર્યું, જેથી કરીને બંને જાતિ છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને ખોટી સ્પર્ધા છે એ ખોટી સ્પર્ધાને, ખોટી કોમ્પિટિશનને, કારણ કે કોમ્પિટિશનથી બંનેને નુકસાન થવાનું, એમાં જે સારી જાતિ હશે એને ફાયદો થવાનો છે, પણ નબળી જાતિને તો હંમેશા નુકસાન જ થવાનું. એટલે સ્ત્રોત વિભાજન કરીને એ સ્પર્ધાથી બચી શકે છે. મેક આથર નામના વૈજ્ઞાનિકે એક અભ્યાસ કર્યો કે એક જ ઝાડ ઉપર રહેલી જે પુષ્પીઓ છે એની પાંચ નજીકની સંબંધિત જાતિઓ એ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી. મેકાર્થક નામના વૈજ્ઞાનિકે ગાનાર કે તહુક કરનાર પક્ષીઓની જે જાતિઓ હતી જેને કુટકીઓ તરીકે ઓળખવામાં આવી એની પાંચ નજીકની જે જાતિઓ હતી એ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી. એની વચ્ચે આ પાંચ જાતિઓ વચ્ચે સ્પર્ધા છે, સંઘર્ષ છે એ ઊભો ન થયો અને એને પરિણામે પાંચ બચી ગઈ. કઈ રીતે? તો કે વૃક્ષ ઉપર કીટકોનો શિકાર શોધવાની એમની જે ચારણ પ્રવૃત્તિ હતી એમાં વ્યવહારિક ભિન્નતાઓ છે એ દરેકે લાવી. દરેક જાતિ કીટકનો જ ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી, ઝાડવા ઉપર રહેલ, વૃક્ષ ઉપર રહેલ કીટકનો જે ખોરાક તરીકે ઉપયોગ કરતી હતી, પણ એને પોતાનું ચારણ કૌશલ્ય છે, કીટકોનો શિકાર કરવાનું જે કૌશલ્ય છે, જે પદ્ધતિ છે, જે પેટર્ન છે એ પેટર્નને બદલાવી, અને એ પેટર્નને એને બદલાવી નાખી એને પરિણામે પાંચે પાંચ જાતિ છે એ સાથે રહી શકી. તો કુદરતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે, એ સ્પર્ધાની પરિસ્થિતિ છે, એ સ્પર્ધાની પરિસ્થિતિ જોવા મળે છે. જે ડાયા સજીવો છે એ ડાયા સજીવો સ્ત્રોતનું વિભાજન કરી અને સ્પર્ધાને ટાળે છે, અને જે ડાયા સજીવો નથી એ લડાઈ ઝઘડાઓ કરી અને પોતાનું અસ્તિત્વ છે એને એ ગુમાવે છે.